કામરેજ ખાતે ગુજરાત જળ સંરક્ષણ સંસ્થા દ્વારા નદીઓને સ્વચ્છ રાખવાના અભિયાન તેમજ જળ એ જીવનના સૂત્ર સાથે જનજાગૃતિ રેલી નીકળી હતી. કામરેજ ખાતે રહેતા એવા સુરત જિલ્લાના સામાજિક કાર્યકર કાંતિ કેશવ પટેલ ઉર્ફે કેકે પટેલ દ્વારા સ્થાપના કરવામાં આવેલ ગુજરાત જળ સંરક્ષણ સંસ્થા નદીઓને સ્વચ્છ રાખવાનું અભિયાન ચલાવવામાં આવે છે. કામરેજ ખાતે કેકે પટેલની ઉપસ્થિતિમાં નીકળેલી નદી સ્વચ્છ રાખવા માટેની જનજાગૃતિ રેલીમાં હજારો લોકો જોડાયા હતા. આ રેલીમાં જય હિન્દ ગ્રુપ દ્વારા ટેકો આપીને આ અભિયાનમાં સહકાર આપવા જણાવ્યું હતું. નાગરિકો ઉપરાંત રાજકીય અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો પણ જોડાયા હતા. આ રેલીમાં પોસ્ટરો અને બેનરો દ્વારા નાગરિકોને નદીઓને સ્વચ્છ રાખવાનો સંદેશ આપી શપથ લેવડાવવામાં આવ્યા હતા. કઈ રીતે સરકારે કરવું જોઈએ, કઈ રીતે પ્રજાએ કરવું જોઈએ, આ મહિમ જેવી તેવી નહીં રાજ્ય અને દેશ વ્યાપી એમને બધું રિસર્ચ કરી અને પાણીને કેમ બચાવવું એના માટેનું એક અભિયાન છેડ્યું છે. એના ભાગરૂપે ખાલી અત્યાર તો લાઇટનિંગમાં જ આવ્યા છે કે હું આ અભિયાન ચલાવવા માંગુ છું. મારી સાથે કેટલી સમર્થતાથી લોકો જોડાય એટલા માટેનો આ એક ખાલી એક પ્રયાસ છે. અને હવે પછીના રૂટીન કાર્યક્રમો તેઓ દેવાના છે. એટલે આપણે સૌ ખેડૂત પુત્રો છીએ એટલે આપણા વડીલ અને જાંબાજ છે એમાં કાંઈ કહેવું પડે એમ નથી, બધી રીતે સક્ષમ છે. એટલે આ એક એમણે મુહિમ ઉપાડી છે એનો આપણે ખૂબ ખૂબ આપણા વિસ્તાર તરફથી, આપણા સૌરાષ્ટ્રની પ્રજા તરફથી અને ખેડૂતો તરફથી આજે આપણે તેમનું ભવ્ય સ્વાગત કરીએ છીએ. રાજુભાઈ, આજે કે કામરેજે જે જળ સંચય અભિયાન અંતર્ગત જે ગુજરાતની અંદર ફરવાનું ચાલુ કર્યું છે તેમાં આપનો શું રોલ રહેશે? ખરેખર કે સાહેબે જે અભિયાન ઉઠાવ્યું છે એ લોકોના જીવન માટે, ખેડૂતોના હિત માટે અને એક જળ જીવનનું એક રત્ન છે. ખરેખર ગણી શકીએ તો જળ વગર આ જીવન જીવવું મુશ્કેલ છે. એટલા માટે જે કે કામરેજ અને કે કામરેજ ગ્રુપ દ્વારા જે આયોજન ઉઠાવ્યું છે અને જે આ એક સંકલ્પ કરવાનો છે અને આજે સુરતથી કાર્યરત શરૂ કર્યું છે અને આખા ગુજરાતની અંદર જળ બચાવવા માટે અમે કે કામરેજને અમારા જીવનનો જેટલો સમય મળશે એટલો અમે સમય આ કામ માટે અમે આપવાના છીએ કે જેથી કરીને ગુજરાતની પ્રજાને, ગુજરાતના ખેડૂતોને અને નાનામાં નાના માણસ સુધી જે પાણીથી વંચિત ના રહે એ માટે આ અભિયાન ઉઠાવ્યું છે. અને આવનારા સમયમાં 100 પેઢીને પણ પાણીની જરૂર પડવાની છે. એટલે આવનારા સમયમાં ખૂબ જ સમસ્યા પાણીની બહુ ખરાબ આવવાની છે. તો જે ના આવે એના માટે જળ બચાવવા માટેનું અભિયાન ચાલુ કર્યું છે. આજ માનીય કે પટેલ ગુજરાત જળ સંરક્ષણ સંસ્થા જિસકા સ્થાપિત કિયા હૈ તો ભારત કી જો ભી લોક માતાએ હૈ ખાસ કરકે હમારે સુરત મેં તાપી મૈયા હૈ, નર્મદા મૈયા જો હમારે ગુજરાત કી બડી હૈ, તો ઉસકે સંરક્ષણ કે લીએ એક રેલી કા બડા ભવ્ય આયોજન કિયા હૈ. ઓર ખાસ કરકે વો સૌરાષ્ટ્રિયન હૈ તો સૌરાષ્ટ્રિયન જો ભી લોક આજ કરીબ સમજો કે 5000 લોક ઇકઠ્ઠે હોને વાલે હૈ ઓર સભી એ રેલી મેં એક શપથ લેંગે કે ભારત કી જો ભી નદિયા હૈ ખાસ કરકે હમારે દક્ષિણ ગુજરાત કી જો નદિયા હૈ વો નદીઓ કો બચાને કે લીએ સભી સંકલ્પબદ્ધ હોને વાલે હૈ આજ. ઓર ઉસ રેલી મેં મુજે લગતા હૈ કે 5000 લોગો કે સાથ સાથ સભી સોસાયટી કે પ્રમુખ ઓર ખાસ કરકે રાજકારણ સે જુડે હુએ વ્યક્તિ ભી કે ઇસમે અપને આપ સ્વયં જુડને વાલે હૈ તો એક સ્વયં રેલી લોગો કી સ્વયંભૂ આજ પેદા હોને જા રહી હૈ ઓર સભી યે શપથ લેને જા રહે હૈ કે કુછ ભી કરકે કુછ ભી હો જાય લેકિન અબ લોગો કો અપને ખુદ બ ખુદ જગના પડેગા ક્યોંકિ યે લોકમાતા જો ભી હૈ, નદિયા જો ભી હૈ, પાણી જો ભી હૈ, ઇસકા સંરક્ષણ કરના હમારી જિમ્મેદારી હૈ ઓર ઇસી કે સાથ હમ જુડે હૈ ઓર કાફી લોગ ઉત્સાહ મેં દિખ રહે હૈ તો સબ યે સંકલ્પ કે સાથ ઇસમે જુડે ઓર કે પટેલ ઓર સાથ મેં ભારત કી નદીઓ કો સુરક્ષિત કરને કે લીએ યે સાથ મેં આયે એસા હમારા સબકો આહવાન. ઘણા સમય પછી વારંવાર હું કહેતો આવ્યો છું, ઘણા કવરેજ તમે પણ લીધેલા છે કે જળ બચાવવા માટેની રેલી ગુજરાતની અંદર નદીઓ બચાવવા, લોકમાતાઓને બચાવવાનું જે મારે કામ કરવાનું છે એનું પહેલું ચરણ આજે અમે પબ્લિકની પાસે આજે અમારી ગાડીઓ, અમારા માણસો કાફલો લઈ લોકોને સમજાવવા માટે જઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં, શેરીઓમાં, ગલીઓમાં જઈ લોકોને અમે સમજાવશું કે જળ છે એ જીવન છે. તો આવતા સમયની અંદર આપણે જળ અને જીવનની સમૃદ્ધિને સાચવવી હોય તો આપણે જળ બચાવવું અને લોકમાતાઓ છે એનું રક્ષણ કરવું, એની અંદર કચરો ન નાખવો અને એની અંદર કોઈ વધારાનો બગાડ ન થાય પાણીનો એ પ્રકારનું
અમે એક અભિયાન લઈને ચાલીએ છીએ. આ અભિયાન આવતા સમયમાં ગલીએ ગલીએ દરેક બહેનો પાસે જશે, દરેક ભાઈઓ પાસે જશે, અને ગુજરાતના ગામે ગામ અને શેરીએ શેરીએ આ કામ અમે કરી રહ્યા છીએ અને કરવાના છીએ. જ્યાં લગી સરકાર નદીઓને સાફ કરવાનું વચન નહીં આપે અને કામ નહીં કરે, જ્યાં લગી સરકાર પાણી બચાવવાનું કામ નહીં કરે, જ્યાં લગી સરકાર નદીઓ માટે, એની સિંચાઈ માટે અને એના જીવજંતુઓ માટેનું કામ નહીં કરે બચાવવાનું, ત્યાં લગી અમારું અભિયાન પૂરા ગુજરાતમાં સ્વયં ખર્ચે લોકોની મદદથી લોકો વચ્ચે જઈ અને અમે જળ બચાવવાના અભિયાનમાં છીએ અને અભિયાનને આગળ વેગ આપવાના છીએ. આવતા સમયની સાથે દરેક સંસ્થાઓ, બાળકો, બહેનો અને તમામ સમાજના લોકો જોડાય એવી અમારી તમન્ના છે. આવતા સમયની અંદર અમે આ અભિયાનનું આજે શ્રી ગણેશ કરી રહ્યા છે અને આપે અમને જે કવરેજ કર્યું એ બદલ આપ સૌ મીડિયા સાહેબનો પણ આભાર અને જનતા અમને જે સપોર્ટ આપશે એ જનતાનો પણ આભાર માની અને આજે અમે જળસંચય યોજનાનું પ્રથમ ચરણ અત્યારે વરાછા રોડ તરફ સુરત તરફ જઈ રહ્યા છે. જય હિન્દ, જય ભારત.